नमस्कार विद्यार्थी मित्रों, चाणक्य स्कूलनी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 6 विज्ञान विषयना पाठ नंबर 13 चुंबक साथे गम्मत विषय समझीशुं। पहली अने बुजो एवी जग्याए गया જ્યાં ખૂબ મોટા ઢગલાઓમાં નકામો કચરો એકઠો થયેલો હતો। કંઈક અચરજ સભર થઈ રહ્યું હતું। કચરાના ઢગલા તરફ એક ક્રેન ગતિ કરી રહ્યું હતું। ક્રેનનો લાંબો હાથો કચરાના ઢગલા પર એક બ્લોકને નીચે ઉતારતો હતો અને પછી તે ત્યાંથી ગતિ કરવાની શરૂ કરતો હતો। કલ્પના કરો કે શું થયું હશે। જેવું તે દૂર તરફ ગતિ કરતું હતું, લોખંડનો કચરો બ્લોક સાથે ચોંટી જતો હતો। તેમણે હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું છે અને તેઓ તરત જ સમજી ગયા કે ક્રેનના તે છેડે ચોક્કસ પ્રકારનું ચુંબક હોવું જોઈએ જે કચરાના ઢગલામાંથી લોખંડને વીણી લેતું હોય છે। શું તમે ચુંબકો જોયા છે? જોયા જ હોય ને, તેની સાથે રમવાની પણ મજા માણી હશે। શું તમે લોખંડની સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ સાથે લગાવવામાં આવતા સ્ટીકર જોયા છે? કેટલાક પિન હોલ્ડરમાં પિન હોલ્ડરની સાથે ચોટેલી દેખાય છે। કેટલીક કંપાસ પેટીમાં કોઈ પ્રકારની લોક થાય તેવી સંરચના ન હોવા છતાં ઢાંકણ સખત રીતે કેમ બંધ થાય છે? આવા સ્ટીકર્સ પિન હોલ્ડર કે કંપાસ પેટીમાં અંદરની તરફ ચુંબક લગાડેલું હોય છે। ચુંબકોને કઈ રીતે શોધવા? ચાલો, ચુંબક તો ઘણી બધી જગ્યાએ હોય, પણ આપણે શોધવા કઈ રીતે? એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં ગ્રીસમાં એક મેગ્નિસ નામનો ભરવાડ રહેતો હતો। તે તેના ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ પર લઈ જતો હતો। તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા તે એક લાકડી પોતાની સાથે રાખતો હતો। લાકડીના એક છેડે લોખંડનો એક નાનકડો ટુકડો લગાવેલો હતો। એક દિવસ પહાડના કોઈક પથ્થર સાથે લાકડીને છૂટી પાડવા માટે તેને ખૂબ જ બળ લગાવવું પડ્યું, જેથી તેને આશ્ચર્ય થયું। એને જાણે એવું લાગ્યું કે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી। ખડક એ કુદરતી ચુંબક હતો અને તેણે ભરવાડની લાકડીની લોખંડની ટોચને આકર્ષી હતી। એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી। કદાચ ભરવાડના નામ પરથી આવા ખડકને મેગ્નેટાઇડ એવું નામ આપવામાં આવ્યું। મેગ્નેટાઇડમાં લોખંડ હોય છે। કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટાઇટની શોધ સૌ પ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ। જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય તેને ચુંબક તરીકે ઓળખવામાં આવે છે। આવી કંઈક વાર્તાઓ હતી। કોઈ કિસ્સામાં લોકો એ હવે શોધી કાઢ્યું
કે કેટલા ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. તેમણે એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે. આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું. પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી લીધી. તેને કૃત્રિમ ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે. દાખલા તરીકે ગજિયો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક અથવા બોલ એન્ડેડ, છેડા ગોળાકાર હોય તેવો ચુંબક. આકૃતિ 13.4માં આ પ્રકારના ચુંબકો દર્શાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને એટલી તો ખબર પડી ગઈ કે ચુંબક કેટલા પ્રકારના હોય. તો કે એક કુદરતી ચુંબક અને બે કૃત્રિમ રીતે બનાવેલો ચુંબક. સામાન્ય રીતે આપણે જેટલા પણ પ્રકારના ચુંબકો જોઈએ છીએ એ બધા જ પ્રકારના ચુંબક કૃત્રિમ પ્રકારના છે, એટલે કે એ બધા જ ચુંબક બનાવવામાં આવેલા હોય છે. હવે એક પ્રવૃત્તિ કરીએ. એક પ્લાસ્ટિક કે કાગળનો કપ લ્યો. આકૃતિ 13.5માં દર્શાવ્યા મુજબ તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાડો. આ ક્લેમ્પ છે એ પ્રયોગશાળામાં હોય છે. કપની અંદર ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો જેથી ચુંબક દેખાય નહીં. લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો. એક ક્લિપની સાથે દોરો જોડો. દોરાનો બીજો છેડો સ્ટેન્ડના પાયા સાથે બાંધો. ધ્યાન રાખો કે આ પદ્ધતિમાં દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે, ન તો બહુ લાંબી કે ન તો સાવ ટૂંકી. ક્લિપને કપના તળિયાની નજીક લગાવો. પતંગની જેમ આ ક્લિપ કોઈ પણ આધાર વગર હવામાં અદ્ધર રહે છે. તો ચાલો હવે આપણે જોઈએ ચુંબકીય અને બિન ચુંબકીય પદાર્થો, એટલે કે ચુંબક વડે આકર્ષાતા અથવા તો ચુંબકની જેમ કામ કરતા અને બિનચુંબકીય એટલે કે ચુંબકની જેમ કામ ન કરતા પદાર્થો વિશે. પ્રવૃત્તિ 2. ચાલો મેગ્નિશના પગલે ચાલીએ. આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબકના સ્થાન બદલીશું. આપણી ભરવાડવાળી લાકડીના છેડે આપણે ચુંબક રાખીશું. હોકી સ્ટિકના છેડે અથવા તો ચાલવાની લાકડીના છેડે, ક્રિકેટની સ્ટમ્પના છેડે, ગુંદર વડે અથવા ટેપ વડે આપણે નાનું ચુંબક લગાડી શકીએ. હવે શાળાના મેદાનમાં મેગ્નિશ વોક અથવા તો લટાર મારવા માટે જઈએ. આપણી મેગ્નિશ લાકડી શાળાના મેદાનમાંથી શું ઉપાડશે? વર્ગખંડની વસ્તુઓ વિશે તમે શું કહેશો? એટલે કે વર્ગખંડમાં પણ ચુંબક વડે કઈ કઈ વસ્તુઓ આકર્ષાશે? તમારી આસપાસમાંથી રોજબરોજના ઉપયોગી વસ્તુઓ એકઠી કરો, તેમને મેગ્નિશ લાકડી વડે ચકાસો. તમે એક ચુંબક લઈને પણ આ વસ્તુઓને તેના વડે અડી અને કોઈ વસ્તુ ચુંબક સાથે ચોંટે છે તેનું અવલોકન કરી શકો છો. તમારી નોંધપોથીમાં કોષ્ટક 13.1 મુજબ
કોષ્ટક તૈયાર કરી તમારા અવલોકનો નોંધો. હવે આ વસ્તુઓ જે પદાર્થમાંથી બની હોય તેની યાદી બનાવો. ચુંબક તરફ આકર્ષાતી હોય તેવી વસ્તુઓમાં શું કોઈ પદાર્થ સામાન્ય છે? આપણે સમજીએ છીએ કે ચુંબક કેટલાક પદાર્થોને આકર્ષે છે, જ્યારે કેટલાક પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તે ચુંબકીય પદાર્થો છે. ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ, કોબાલ્ટ વગેરે. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તે પદાર્થો બિન ચુંબકીય પદાર્થો છે. કોષ્ટક 13.1માં કયા પદાર્થો તમને બિન ચુંબકીય જોવા મળ્યા? શું માટી એ ચુંબકીય કે બિન ચુંબકીય પદાર્થ છે? બુઝો પાસે તમારા માટે એક સવાલ છે. એક દરજી તેના ખમીસ ઉપર બટન ટાંકી રહ્યો હતો. ખમીસ એટલે શર્ટ. તેના હાથમાંથી સોય સરકીને જમીન પર પડી ગઈ. શું તમે દરજીને સોય શોધવામાં મદદ કરી શકશો? હા, બુઝાને આપણે મદદ કરી શકશું અથવા દરજીને આપણે મદદ કરી શકશું. પ્રવૃત્તિ 3. કોઈ ચુંબકને રેતી કે માટીમાં ઘસો. ચુંબકને બહાર ખેંચો. શું ચુંબક સાથે રેતી કે માટીના કણો ચોંટેલા છે? હવે રેતી કે માટીના કણને દૂર કરવા ચુંબકને હળવેથી હલાવો. એટલે કે ચુંબકને રેતી અથવા માટીના ઢગલામાં રાખવામાં આવે તો ચુંબકની ફરતે રેતી અથવા માટી ચોંટી જાય છે. હવે એને દૂર કરવા માટે ચુંબકને હલાવવાનો પ્રયત્ન કરો. શું કેટલાક કણો હજુ પણ ચોંટેલા છે? હા, તે માટીમાંથી વીણેલા લોખંડના નાના નાના કણો અથવા તો લોખંડની રજ હોઈ શકે. આવી પ્રવૃત્તિ દ્વારા આપણે જે તે સ્થળની માટીમાં અથવા રેતીમાં લોખંડના રજકણો છે કે નહીં તે શોધી શકીએ છીએ. આ પ્રવૃત્તિ તમારા ઘરની આજુબાજુ, શાળાએ કે રજાઓમાં ફરવા જાઓ ત્યાં કરી જુઓ. શું લોખંડની રજ ચોંટી હોય તેવું ચુંબક આકૃતિમાં દર્શાવ્યા મુજબના કોઈ ચુંબક જેવું દેખાય છે તે જાણી અને કોષ્ટક બનાવો. નીચે કોષ્ટક આપેલું છે. જો તમે કોષ્ટક ભરી અને પહેલી અને બુઝોને મોકલી શકો તો તેઓ દેશના વિવિધ ભાગની માટીમાં લોખંડની રજના પ્રમાણની તુલના કરી દેશે. તેઓ તમારી સાથે આ માહિતીની આપ લે કરી શકે છે. ચલો હવે આપણે જોઈએ ચુંબકના ધ્રુવ. આપણે જોયું કે ચુંબકને માટીમાં ઘસતા અથવા રેતીમાં ઘસતા લોખંડના રજકણ છે એ ચોંટી જાય છે. શું તે જે રીતે ચોંટી જતા હતા તેમાં કંઈ ખાસ જોવા મળ્યું? ચાલો એ સમજવા માટે આપણે પ્રવૃત્તિ 4 જોઈએ. કાગળ પર થોડી લોખંડના રજકણ ફેલાવો. હવે તેના પર ગજિયો ચુંબક મૂકો. તમે શું નોંધ્યું? લોખંડની રજકણ ચુંબક પર બધે જ ચોંટી જાય છે. શું તમે એ જોયું કે ચુંબકના કેટલાક ભાગ કરતાં બીજા ભાગ પર વધારે રજકણો ચોંટેલા છે?
ચુંબક સાથે ચોંટાડેલી લોખંડની રચકણ હટાવી પ્રવૃત્તિ ફરીવાર કરો. શું થાય છે આમાં? તો કે લોખંડની રચકણને બદલે પિન કે લોખંડની ખીલી લઈને આ પ્રયોગ કરી શકશો. જે રીતે લોખંડની રચકણ ચુંબક સાથે ચોંટે છે તે દર્શાવતી આકૃતિ દોરી અને આ આકૃતિ સાથે સરખાવો. આપણે જાણ્યું કે ચુંબકના બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે. આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવો આવેલા હોય છે તેવું કહેવામાં આવે છે. વિવિધ આકારના ચુંબકને વર્ગમાં લાવી જુઓ કે લોખંડની રજકણનો ઉપયોગ કરી આ ચુંબકોના ધ્રુવ સ્થાન જાણવાની કોશિશ કરો. આકૃતિ 13.4માં દર્શાવેલા છે તે પ્રકારના ચુંબકના ધ્રુવોના સ્થાન તમે નક્કી કરી શકશો. પહેલી પાસે તમારા માટે એક કોયડો છે. તમને બે એક સરખી પટ્ટીઓ આપવામાં આવે છે જે લોખંડની બનેલી હોય તેવી લાગે છે, જેમાંની એક ચુંબક છે જ્યારે બીજી માત્ર લોખંડની પટ્ટી છે. ચુંબકની પટ્ટી કઈ છે તે તમે કઈ રીતે શોધશો? ચાલો હવે જોઈએ દિશાઓની શોધ. પ્રાચીન કાળથી લોકો ચુંબક વિશે જાણતા હતા. ચુંબકના ઘણા ગુણધર્મો વિશે પણ જાણતા હતા. ચુંબકના ઉપયોગો વિશે તમે ઘણી રસપ્રદ વાર્તાઓ સાંભળી હશે. આવી જ એક વાર્તા ચીનના બાદશાહ હો આંગ ટાઈની છે. એવું કહેવાય છે કે તેના રથ પર એક એવી સ્ત્રીનું પૂતળું હતું કે જે કોઈ પણ દિશામાં ફરી શકતું હતું. તેનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે તે જાણે કોઈ દિશા બતાવી રહી હોય. પૂતળાનો આ એક ખાસ ગુણધર્મ હતો, તે એવી સ્થિતિમાં ઊભું રહેતું હતું કે તેનો લંબાયેલો હાથ હંમેશા દક્ષિણ દિશા તરફ તાકેલો રહે. પૂતળાના લંબાયેલા હાથ તરફ જોઈ બાદશાહ પોતાના રથ ઉપર નવા સ્થળોએ જાય ત્યારે દિશા નક્કી કરી શકતા. ચાલો આપણા માટે પણ આવું એક દિશા સૂચક બનાવીએ. પ્રવૃત્તિ 5. એક ગજિયો ચુંબક લો. ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો. હવે લાકડાના સ્ટેન્ડ પર તેને મુક્ત રીતે લટકાવી શકાય તે રીતે ચુંબકની મધ્યમાં દોરી બાંધો. ધ્યાન રાખો કે ચુંબક મુક્ત રીતે ફરી શકે છે. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાની જમીન પર કરો. બંને નિશાનીઓને જોડતી રેખા દોરો. ચુંબક સ્થિર હોય ત્યારે તેની દિશા આ રેખા દર્શાવે છે. હવે કોઈ પણ એક દિશામાંથી હળવેથી તે ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. શું હવે ચુંબક અલગ દિશા તરફ સ્થિર થાય છે? ચુંબકને બીજી દિશામાં ફેરવી અને તે કઈ દિશામાં સ્થિર થાય છે તે અંતિમ સ્થિતિ નોંધો. શું તમે નોંધ્યું કે ચુંબક હંમેશા એક જ દિશામાં સ્થિર થાય છે? તો હવે
તમને બાદશાહના રથના પૂતળાનું રહસ્ય સમજાયું? હવે ચુંબકને બદલે લોખંડની પટ્ટી, પ્લાસ્ટિક કે લાકડાની ફૂટપટ્ટી લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ પ્રવૃત્તિ માટે હલકી વસ્તુઓનો ઉપયોગ ના કરો, એટલે કે વજનમાં હલકી હોય, હળવી હોય એવી વસ્તુનો ઉપયોગ ના કરવો. અથવા જ્યાં પવન આવતો હોય ત્યાં આ પ્રવૃત્તિ કરવાનું ટાળો. શું બીજી વસ્તુઓ પણ હંમેશા સમાન દિશામાં જ સ્થિર થશે? આપણે જોયું કે મુક્ત રીતે લટકાવેલ ગજિયો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં જ સ્થિર થાય છે, જે ઉત્તર અને દક્ષિણ દિશા છે. તમે જ્યાં પ્રયોગને કરતા હો તે સ્થળે સૂર્યના ઉગવાની દિશા જાણી અટકળે પૂર્વ દિશા નક્કી કરો. જો તમે પૂર્વ તરફ મો રાખીને ઊભા હો તો તમારી ડાબી તરફ ઉત્તર દિશા આવેલી હોય છે. સૂર્યના ઉપયોગથી શોધવામાં આવતી દિશા ચોક્કસપણે સ્પષ્ટ હોતી નથી, પણ તે ઉત્તરથી દક્ષિણ દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. આનો ઉપયોગ કરી તમે જાણી શકો છો કે ચુંબકનો કયો છેડો ઉત્તર તરફ અને કયો છેડો દક્ષિણ તરફ નિર્દેશ કરે છે. ચુંબકનો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરે છે તેને ઉત્તર શોધતો છેડો અથવા તો ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે. બીજો છેડો જે દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે તેને દક્ષિણ શોધતો છેડો અથવા ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. ચુંબકનો આકાર કોઈ પણ હોય, પરંતુ તેને બે ધ્રુવ જ હોય છે. સામાન્ય રીતે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ ચુંબક પર દર્શાવેલા જ હોય છે. ચુંબકનો આ ગુણધર્મ આપણને ખૂબ જ ઉપયોગી છે. મુસાફરો સદીઓથી ચુંબકોના આ ગુણધર્મનો ઉપયોગ કરતા આવ્યા છે. એવું કહેવાય છે કે જૂના જમાનામાં મુસાફરો કુદરતી ચુંબકને દોરીથી લટકાવી દિશાઓ જાણી લેતા હતા, જેને તે હંમેશા પોતાની સાથે રાખતા હતા. પછીથી ચુંબકના આ ગુણધર્મને આધારે એક સાધન વિકસાવવામાં આવ્યું. આ સાધનને હોકાયંત્ર કહેવાય છે. સામાન્ય રીતે હોકાયંત્ર એ નાનું કાચથી ઢંકાયેલું એક બોક્સ છે. બોક્સની અંદર એક ચુંબકીય સોયને ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. હોકાયંત્રમાં એક ચાંદો એટલે કે ડાયલ હોય છે, જેમ ઘડિયાળનો ડાયલ હોય, ઘડિયાળનો આખો તળિયાનો ભાગ હોય એ રીતે હોકાયંત્રમાં પણ એક તળિયાનો ભાગ છે. તેના પર દિશાઓ અંકિત કરેલી હોય છે. આપણે જે સ્થળે દિશા શોધવી હોય ત્યાં હોકાયંત્ર રાખવામાં આવે છે. એની સોય જ્યારે સ્થિર થાય ત્યારે ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે. પછી હોકાયંત્રને ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી ચંદા પર અંકિત કરેલા ઉત્તર અને દક્ષિણ એ સોયના બે છેડા સાથે એક સમાન ગોઠવાય. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઓળખાય તે માટે તેને હંમેશા જુદા રંગથી રંગેલો હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા માટે ચુંબક બનાવતા શીખીએ. ચુંબક બનાવવાની ઘણી બધી પદ્ધતિઓ છે. ચાલો સૌથી સરળ પદ્ધતિ દ્વારા શીખીએ. લોખંડનો એક લંબચોરસ ટુકડો લો
તેને ટેબલ પર મૂકો. હવે ગજિયો ચુંબક લો, તેનો એક ધ્રુવને લોખંડના ટુકડાની સાથે એક છેડા પાસે રાખો. ચુંબકને ઉચક્યા સિવાય લોખંડના ટુકડાના બીજા છેડા સુધી તેની પૂરેપૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી તેના ધ્રુવને જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે ધ્રુવ સુધી, ચુંબકના ધ્રુવને લોખંડના ટુકડાના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં સુધી લાવો. ચુંબકને ફરીથી લોખંડના ટુકડા પર અગાઉ મુજબ ફેરવો. આ ક્રિયાનું 30-40 વખત પુનરાવર્તન કરો. લોખંડનો ટુકડો ચુંબક બન્યો છે કે નહીં તે જાણવા માટે પિન કે લોખંડની રજકણ તેની નજીક લગાવો. જો ના થયો હોય તો હજુ થોડો વધારે સમય આ ક્રિયા ચાલુ રાખો. યાદ રાખો કે ચુંબકના ધ્રુવ અને ગતિની દિશા બદલાઈ ન જાય. તમે લોખંડની ખીલી, બ્લેડ કે સોયનો ઉપયોગ કરી તેને ચુંબકમાં બદલી શકો છો. ચુંબક કઈ રીતે બનાવવું તે હવે તમે જાણો છો. હવે શું તમને તમારું પોતાનું હોકા યંત્ર બનાવવું ગમશે? ચાલો આપણે હોકા યંત્ર બનાવીએ આપણા પોતાના માટે. ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની એક સોયને ચુંબકીય બનાવો. હવે આ ચુંબકીય સોયને બુચ કે સ્પોન્જના, સ્પોન્જ એટલે વાદળી અથવા તો સ્પંજ, એના નાના ટુકડામાંથી પસાર કરો. હવે બુચના એક ટુકડાને એક વાટકા કે ટમ્બલર એટલે કે ડબલું એના પાણીમાં તરતો મૂકો. એ ખાતરી કરો કે સોય પાણીને અડકે નહીં. તમારું પોતાનું હોકાયંત્ર કાર્ય કરવા માટે અહીં તૈયાર થઈ જાય છે. જ્યારે બુચ તરતું હોય ત્યારે સોય કઈ દિશા દર્શાવે છે તે નોંધો. સોય લગાવેલા બુચને વિવિધ દિશાઓમાં ફેરવો. બુચ ફર્યા વગર હવે સોયને જે દિશામાં રાખીને તરે છે તે નોંધો. શું જ્યારે બુચ ફરતો બંધ થાય છે ત્યારે સોય હંમેશા એક જ દિશામાં નિર્દેશ કરશે? હા, જો એ ચુંબક હશે તો એ એક જ દિશાનો નિર્દેશ કરશે. બાળકો હવે જોઈએ ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ. ચાલો ચુંબક સાથે બીજી એક રસપ્રદ રમત રમીએ. રમકડાની બે ગાડી લઈ તેને એ અને બી એમ નામ આપો. ગાડીની લંબાઈ સાથે બંને ગાડી પર ગજિયો ચુંબક મૂકો તથા તેને રબર બેન્ડથી બાંધો. એ ગાડીમાં ચુંબકનો દક્ષિણ ધ્રુવ હંમેશા આગળની તરફ રાખો. બી ગાડીમાં વિરુદ્ધ દિશાના ચુંબકને લગાવો. હવે બંને ગાડીઓ એકબીજાની નજીક ગોઠવો. શું થાય છે? શું તે ગાડીઓ એમની જગ્યાએ રહેશે? શું ગાડીઓ એકબીજાથી દૂર જશે? શું તે એકબીજા તરફ આવી અને અથડાઈ જાય છે? કોષ્ટક 13.3માં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો. હવે બંને રમકડાની ગાડીઓને એવી રીતે ગોઠવો કે જેથી ગાડી એનો પાછળનો ભાગ તથા ગાડી બીના આગળના ભાગ પાસે રહે. શું આગળ દર્શાવ્યા મુજબ જ ગાડી ગતિ કરશે? આ ગતિને નોંધો. હવે ગાડી એની પાછળ ગાડી બીને મૂકો અને દરેક કિસ્સામાં કઈ રીતે ગતિ કરે છે તે નોંધો. આ રીતે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને તમારા અવલોકનો નોંધો. આ પ્રવૃત્તિ પરથી જાણવા મળશે કે ચુંબકને મુક્ત રીતે લટકાવી અને ચુંબક બીજા ચુંબકના એક પછી એક ધ્રુવ નજીક લાવીને પણ કરી શકાય. શું જોવા મળશે ભાઈ આમાં? ચાલો આગળ સમજીએ.
બુઝોને એક પ્રશ્ન છે, જો ચુંબકને હોકાયંત્ર પાસે લાવીએ તો શું થાય? એનો જવાબ પણ હમણાં મળી જશે. થોડીક ચેતવણીઓ આ પ્રયોગ કરવા માટે. ચુંબકને ગરમ કરવામાં આવે, ટીપવામાં આવે કે અમુક ઊંચાઈએથી પછાડવામાં આવે તો તેના ગુણધર્મો નાશ પામે છે. વળી જો ચુંબકને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો પણ તે નબળું પડી જાય છે. તેને સુરક્ષિત રાખવા માટે ગજિયા ચુંબકના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ તેને જોડીમાં રાખવામાં આવે છે. તમને લાકડાના ટુકડાથી છૂટા પાડી અને બંને છેડે નરમ લોખંડની પટ્ટીઓ મૂકી અને રાખવામાં આવે છે. નાળ ચુંબક માટે તેના ધ્રુવ સાથે જોડાય તેમ લોખંડનો ટુકડો રાખવો જોઈએ. ચુંબકને કેસેટ, મોબાઈલ, ટેલિવિઝન, સંગીતના સાધનો, કોમ્પેક્ટ ડિસ્ક અને કોમ્પ્યુટરથી કાયમી માટે દૂર રાખવા જોઈએ. હવે ઉપરના પ્રયોગની પરિસ્થિતિ કોષ્ટક 13.3માં શું જવાબ આવે એ આપણે જોઈએ. ગાડી એનો આગળનો ભાગ ગાડી બીના આગળના ભાગની તરફ રાખતા શું થાય છે? જો આ પ્રયોગ તમારે જ કરવાનો છે, તમને એક માહિતી એવી મળશે આમના પરથી કે જ્યારે ચુંબકના વિરુદ્ધ ધ્રુવોને નજીક લઈ આવવામાં આવે તો ત્યાં આકર્ષણ થશે, એટલે કે બંને એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે. જ્યારે ચુંબકના બંને સમાન ધ્રુવોને સામસામે લઈ આવતા અપાકર્ષણ થાય, એટલે કે બંને ચુંબક એકબીજાને ધક્કો મારતા હોય એવો અનુભવ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આશા છે કે બધાને આ પાઠ સમજાઈ ગયો હશે.